બોટાદ જિલ્લાના રાણપુર ખાતે રાષ્ટ્રીય શાહેર ઝવેરચંદ મેઘાણીની કહી શકાય કે યાદમાં રાણપુર પોલીસ સ્ટેશનમાં એક તકતી મૂકવામાં આવી તથા રાણપુર ખાદી ભંડાર ખાતે મેઘાણી સાહિત્ય પુસ્તકનો શુભારંભ પણ કરવામાં આવ્યો, જેમાં બોટાદ જિલ્લા પોલીસ વડા સદનસિંહ પરમાર ના હસ્તે તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું, જેમાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોક ગાયક અભયસિંહ રાઠોડ, રાણપુર સરપંચ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ખાસ હાજર રહેલા. આ પ્રસંગે અભયસિંહ રાઠોડ દ્વારા ખાસ મેઘાણીજીને યાદ કરતી વાત પણ કરેલ હતી. અહેવાલભાઈ, વિપુલ લુહાર, રાણપુર. રાણપુર એ આઝાદીની લડત વખતે અસહકારની જે ચળવળ શરૂ થઈ, રાણપુર એનો એપિસોડ બન્યો અને રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણી બોટાદથી રાણપુર આવી અને અહીંયા જન્મભૂમિ અને ફૂલછાબમાં એ જ્યારે કામ કરતા હતા, અઠવાડિયામાં 3 દિવસ અહીંયા આવી અને મેઘાણીજી જે લખતા હતા, અંગ્રેજ સલ્તનતની સામે પડકાર ફેંકી અને આ એક મહાપુરુષે એટલું મોટું કામ કર્યું હતું, હજારોની મેદની ભેગી કરી અને મેઘાણીજી જ્યારે આઝાદીના ગીતો લલકારતા હોય, એટલું જ નહીં પણ ગાંધીજી પણ અહીંયા રોકાયેલા અને એ ચળવળ વખતે આખા દેશમાં ગુલામીની બેડીઓમાંથી સ્વતંત્રતા અપાવવા માટેની અલગ જગાવનાર મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીને રાણપુરમાં સાંભળ્યા હતા. સાહેબ, રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીએ રાણપુરમાં ઘણા બધા લોકગીતો લખ્યા છે, એમાં આપની પસંદનું ગીત એક કડી સંભળાવો. મેઘાણીજીએ લોકગીતોનું સંપાદન કર્યું પણ એમણે કેટલાક પોતાના ગીતો પણ લખ્યા અને એમાંના ગીતો જો યાદ કરવા જઈએ તો આપણને ગમે રાષ્ટ્રભક્તિથી રંગાયેલું એક ગીત, જનની નહયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, એવા ધોળા ધાવણ કેરી ધરાય ધરાય પામો કસુંબીનો રંગ, ભોરાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ભોરાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સાહેબ, સાથે ખાદી વસાતની અંદર, ખાદી ભંડારની અંદર મેઘાણી સાહિત્ય દર્શનનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું છે, તેના વિશે શું કહે છે? મહાત્મા ગાંધી સાથે મેઘાણીજી મળ્યા, આમ તો આજીવન મેઘાણીજી એ ખાદી પહેરતા હતા અને મહાત્મા ગાંધીના રંગે રંગાયેલા હતા, એમની સાથેના જે પડકારો આવતા હતા એમાં મહાત્મા ગાંધીની સ્થિતિ શું હોય, મેઘાણીને ખાદી કેમ ગમી, એનું કારણ એ હતું કે મહાત્મા ગાંધીના વિચારોને સમર્થન આપતા હતા અને ગોળમેજી પરિષદમાં જ્યારે ગાંધીજી જતા હતા ત્યારે મેઘાણીજીએ એક કાવ્ય લખી અને એમને મોકલાયું, સ્ટીમર સુધી પહોંચાડ્યું અને મેઘાણીના આ ગીતને ગાંધી બાપુએ વાંચ્યું પછી એમને ખબર પડી કે મારા અંતરની વેદના જાણનારા કવિ છે કોણ, અને એ ગીતના જે શબ્દો હતા, છે લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજીને ઉદ્દેશીને એમણે કીધું હતું કે આ દગલબાજોની પાસે તમે ઇંગ્લેન્ડમાં જાઓ છો, ઘણા બધા અપમાનો તમે સહન કર્યા છે પણ આ દેશને ખાતર વધારે અપમાન તમે સહન કરી લેજો, પણ એ દગલબાજો છે એને આઝાદી આપ્યા વગર છૂટકો નથી. અને એ વખતે નક્કી કર્યું કે મારા હૃદયમાં ઘૂંટાતા વિચારોને કવિતા દ્વારા રજૂ કરનાર આ કવિ એ કોઈ સામાન્ય કવિ નથી પણ આ તો રાષ્ટ્રીય શાયર છે, અને એમણે રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું.